ચૂંટણી આવતાની સાથે પક્ષપલટાની મોસમ આવી હોય તેવી રીતે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે જલાલપુર બેઠકમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. વિધાનસભાની ચૂંટણીમાં ગત ટર્મમાં ભાજપના જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની સામે 25,664 મતોથી હારેલા કોંગ્રેસના ઉમેદવાર પરિમલ પટેલ અંદાજીત 2,000 લોકો સાથે ભાજપમાં જોડાયા છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ જલાલપુરને એક મોટો ફટકો પડ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પરિમલ પટેલે કોંગ્રેસનો સાથ છોડતા જલાલપુર વિધાનસભાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન કરાવી 1,00,000ની લીડ સાથે આરસી પટેલને જીતાડવાની વાત કરી કોંગ્રેસને જલાલપુરમાંથી નાબૂદ કરવા કાર્યકર્તાઓને કામે લાગવા આહ્વાન કર્યું હતું. આજના દિવસે ભાજપમાં જોડાયો છું. અહીં સભામાં પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં એમણે જે મને ભાજપની અંદર ગૃહ પ્રવેશ કર્યો છે, મને ખૂબ આનંદ છે. અને કોંગ્રેસ મારો ઇતિહાસ હતો ને ભાજપ એ મારું આવનારું ભવિષ્ય છે. કોંગ્રેસમાં નારાજગી, સંગઠનમાં સંગઠન નામે ઝીરો છે. સંગઠનના નામે જે કંઈ જિલ્લા તાલુકા એ સંગઠન છે જ નથી એમ કહી તો ચાલે. જેવી ચૂંટણી આવે એટલે 1 મહિના પહેલાં હોદ્દેદારો પહેલાં તો હોદવાના, ત્યાર પછી ઉમેદવારો શોધવાના. આરસી પટેલને જીતાવવા માટે હવે કેવી પ્રકારની કામગીરી કરશે? આજેથી હવે અમે આરસી પટેલને જીતાડવા માટે જંગી બહુમતીથી જીતાડવા માટે આજેથી અમે કામે લાગી જઈશું. ગામે ગામે સાથે જોડાઈશું, પ્રચાર કરીશું. સમાજનાથી બીને એક ભાજપમાં દરેક પક્ષને દરેક જાતિને જોડીને અમે સાથે રહીશું. દાખલાઓ